નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન સ્વઅધ્યયન પોથીનો પાઠ 9 આપણું ઘર પૃથ્વી એમના વિશે વાત કરવાના છીએ. તો મિત્રો, આ વર્ષે આપણે જે નવી છઠ્ઠા ધોરણની નવી જે સ્વઅધ્યયન પોથી આવેલી છે એમનો પાઠ 9મો આપણું ઘર પૃથ્વી ના પ્રશ્નોની વાત કરવાના છીએ. તો અહીંયા સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે, આ રીતના પ્રશ્ન અને એમના જવાબ છે. તો જોઈએ આપણી નવી જે સ્વઅધ્યયન પોથી ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 9 આપણું ઘર પૃથ્વી. હવે પ્રશ્ન પહેલો આવે છે, નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો પહેલું આવશે, નીચેનામાંથી કયો ગ્રહ બાહ્ય ગ્રહ છે? તો સી યુરેનસ. બીજું, 180 રેખાવૃંશ 180 રેખાવૃત ક્યાં નામે ઓળખાય છે? તો ડી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. પછી ત્રીજું, 6605 અંશ ઉત્તર અક્ષાંશ અને 90 અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો મિત્રો, અહીંયા 66.05 હોય, બરાબર, અહીંયા પોઈન્ટની ભૂલ છે, 66.05 અંશ ઉત્તર અંશ અક્ષાંશ અને 90 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો બી શીત. ત્યાર પછી, સૂર્યનો ક્રાંતિવૃત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો બી 2 વાર. પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે તો કયું ગ્રહણ જોવા મળે? બી સૂર્યગ્રહણ. તમે 23.5 ઉત્તર અક્ષાંશ પાસે ઊભા છો તો ત્યાંથી તમારું પસાર થતું અક્ષાંશ ક્યાં નામે ઓળખાય છે? એ કર્કવૃત. તમે 23.5 દક્ષિણ અક્ષાંશથી 0 અક્ષાંશ પર પહોંચી જાઓ છો તો તમે ક્યાં કટિબંધ પર આવેલા છો? એ ઉષ્ણ કટિબંધ. આઠમું, તમે બ્રાઝિલ દેશમાં રહો છો તો જે સમયમાં ભારતમાં ઉનાળો હોય તો તમે ત્યાં કઈ ઋતુનો અનુભવ કરતા છો? એ ઉનાળો. કયા ગ્રહને પૃથ્વીનો જોડિયો ભાઈ કહે છે? તો એ શુક્ર. ત્યાર પછી 10મું, આપણા સૌરમંડળમાં કેટલા ગ્રહો છે? તો મિત્રો, 8 ગ્રહો. પહેલાં 9 ગ્રહ હતા, એમાં પ્લુટોની બાદબાકી કરી અને 8 ગ્રહો કરેલા છે. ત્યાર પછી મિત્રો, બંધ બેસતા છોડકાવે છે. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના તમામ ચેપ્ટરના સોલ્યુશન મૂકેલા છે. આ સોલ્યુશન મિત્રો તમારે જોઈતા હોય તમારા પ્લેલિસ્ટમાં જાણું, ત્યાં તમને ધોરણ 6 ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ગુજરાતીનું ફોલ્ડર જોવા મળશે. આ ફોલ્ડર ખોલશો એટલે દરેક ચેપ્ટરના સોલ્યુશન મળી જશે. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી હું આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ આવે. હવે આપણે જોડકા જોડીએ. 0 અક્ષાંશ, તો એની સામે આવશે એફ ગ્રીનિચ રેખા. 66.05 ઉત્તર અક્ષાંશ, તો એની સામે આવશે 2, બીજામાં આવશે ઈ ઉત્તર ધ્રુવ વૃત. 180 રેખાંશ, તો એની સામે આવશે સી દિનાંતર રેખા. પછી 0 અક્ષાંશ, તો એની સામે આવશે ડી વૃષુવવૃત. પછી અહીંયા 66.05 છે મિત્રો, 6605 નથી, 66.05 દક્ષિણ અક્ષાંશ છે, તો એની સામે આવશે બી દક્ષિણ ધ્રુવ વૃત. અને છઠ્ઠું, 90 અંશ ઉત્તર અક્ષાંશ, તો એની સામે આવશે એ ઉત્તર ધ્રુવ. ત્યાર પછી મને ઓળખો, એમાં પહેલું, મને સજીવનો પાલક કહે છે પૃથ્વી. બીજું, હું સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ છું ગુરુ. ત્રીજું, હું હંમેશા એક જ દિશામાં ચોક્કસ સ્થળે દેખાતો તારો છું ધ્રુવનો તારો. ચોથું, હું ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી રેખા છું ગ્રીનિચ રેખા. પાંચમું, હું પૃથ્વીની આસપાસ ફરું છું તો ચંદ્ર. પ્રશ્ન 3, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, આજે આપણે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ દ્વારા જે તે સ્થળના
અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ. તો ખાલી જગ્યામાં આવશે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ, જેને આપણે જીપીએસ કહીએ છીએ. બીજું, પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને ખાલી જગ્યા કહેવાય છે, તો અક્ષાંશ. ત્રીજું, 90° દક્ષિણ અક્ષાંશ ખાલી જગ્યા નામે પણ ઓળખાય છે, દક્ષિણ ધ્રુવ વૃત્ત. ચોથું, સૂર્યની 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ સુધીની ગતિને ખાલી જગ્યા કહેવાય છે, તો અયન. પાંચમું, પૃથ્વીના સૂર્યની આસપાસ ફરવાના માર્ગને ખાલી જગ્યા કહેવાય છે, પરિક્રમણ. ત્યાર પછી ચોથું આવે છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો. એમાં પહેલું, પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પાડેલા ભાગને શું કહેવાય છે? પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પડતા ભાગને ત્યાર પછી બીજું, પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિ કઈ ગતિ છે? પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને પરિક્રમણ અથવા ધરીભ્રમણ કહે છે. તો અહીંયા મિત્રો પહેલો પ્રશ્ન છે, પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી, ઠંડીના આધારે પડેલા ભાગને શું કહેવાય છે? એનો જવાબ અહીં અધૂરો છે. પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પડતા ભાગને વાતાવરણ કહેવાય છે. તો મિત્રો અહીંયા તમારે અધૂરો વાક્યથી પૂરું કરવાનું છે, વાતાવરણ કહેવાય છે. ત્યાર પછી બીજું આવે છે, પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને કઈ ગતિ કહે છે? પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને પરિક્રમણ અથવા ધરીભ્રમણ કહે છે. ત્રીજું, 180 રેખાંશ પર આવેલી રેખાને વાંકી ચૂકી દોરવામાં આવે છે અને સીધી દોરવાથી કઈ મુશ્કેલી પડે છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એક જ દેશના કેટલાક ટાપુ પરથી પસાર થાય છે? કેટલાક ટાપુ પરથી પસાર થાય છે એટલે ત્યાંથી પસાર થતી રેખાને વાંકી ચૂકી દોરવામાં આવે છે. જો સીધી દોરવામાં આવે તો એક જ દેશમાં બે ટાઈમ અલગ અલગ થાય છે, એટલા માટે એને વાંકી ચૂકી દોરવામાં આવી છે. ત્યાર પછી ચોથું, સૂર્યની સૌથી નજીકનો કયો ગ્રહ છે? સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે. બધા જ ગ્રહો કોની પ્રદક્ષિણા કરે છે? બધા જ ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. જાણીતા કુલ નક્ષત્રોની સંખ્યા, તો જાણીતા કુલ 27 નક્ષત્રો છે. બુધને આંતરિક ગ્રહ શા માટે કહેવાય છે? બુધ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ હોવાથી તેને આંતરિક ગ્રહ કહેવાય છે. આ ઉપરાંત જે પૃથ્વી અને મંગળની વચ્ચે પણ આવેલો હોવાથી પણ એને આંતરિક ગ્રહ કહેવાય છે. કયા ગ્રહને પાઘડિયો ગ્રહ પણ કહેવાય છે, શા માટે? તો શનિ ગ્રહને પાઘડિયો ગ્રહ કહેવાય છે કેમ કે તેની આસપાસ નીલા રંગના 3 તેજસ્વી વલયો છે, તેના કારણે તેણે પાઘડી પહેરી હોય એવું લાગે છે, એટલે એને પાઘડિયો ગ્રહ કહે છે. ત્યાર પછી પ્રશ્ન 5 આવે છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં આપો. તો જોઈએ આપણે એમના પ્રશ્ન અને જવાબ. તો પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલું છે, દક્ષિણાયન એટલે શું? 22 જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ વૃષભવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે, તેને દક્ષિણાયન કહે છે. બીજું, સંપાત દિવસ કોને કહે છે? તો સૂર્યનો ક્રાંતિવૃત અને વૃષભવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે, જે તે જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદબિંદુને સંપાત દિવસ કહેવાય છે. તો ક્રાંતિવૃત અને વૃષભવૃત્ત એકબીજાને છેદે અને જ્યાં છેદબિંદુ બને એને સંપાત બિંદુ કહેવાય છે. ત્યાર પછી, લીપ વર્ષ એટલે શું? હવે પછીનું વર્ષ ક્યારે આવશે? 1 વર્ષ 365 દિવસ અને 6 કલાક એટલે કે 1 દિવસનો 4થો ભાગ છે. 4થા ભાગની ગણતરી કરવાનું અગબડબર્યું હોવાથી 365 દિવસોને વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકીના બચેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ વધારીને 28ને બદલે 29 દિવસ કરી અને સરભર કરવામાં આવે છે. હવે પછીનું લીપ વર્ષ છે 2024માં આવશે. ત્યાર પછી ચોથું, જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો શું થાય?
જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો દિવસ રાત ન થાય, અને જે ભાગ સૂર્ય સામે હોય ત્યાં હંમેશા અંજવાળું રહે છે, અને જે ભાગ સૂર્યની પાછળ હોય ત્યાં હંમેશા અંધારું રહે છે. પ્રશ્ન છ, નીચેના વિધાનો માટે કારણ આપો. એમાં પહેલું, દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે છે, એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે, અને આ ઘટના પૂનમની રાતે થાય છે. ત્યાર પછી, દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી. ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એકસાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. ત્યાર પછી ત્રીજું, ઉલ્કાને આપણે ખરતો તારો પણ કહીએ છીએ. અવકાશમાં ફરતા પથ્થરના નાના નાના ટુકડાઓ અથવા ગ્રહોના નાના ભાગો પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે, જેને આપણે ઉલ્ટા કહીએ છીએ. ઉલ્કા, અહીંયા ઉલ્ટા લખાણું છે પણ ઉલ્કા સમજવાનું છે, જેને આપણે ઉલ્કા કહીએ છીએ. તેથી તે ખરતા તારાની જેમ દેખાય છે. ઉલ્કાને આપણે ખરતો તારો પણ કહીએ છીએ. અવકાશમાં ફરતા નાના નાના ટુકડા ગ્રહો પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળને કારણે લીધે પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણને લીધે તે સળગી ઉઠે છે, જેને આપણે ઉલ્કા કહીએ છીએ. તેથી ખરતા તારાની જેમ દેખાય છે. ત્યાર પછી મિત્રો, સાતમો પ્રશ્ન આવે છે, આકૃતિ દોરી અને નામ નિર્દેશ કરો. તો અહીંયા તમારે આકૃતિ દોરવાની છે, નીચે જે આપી છે જગ્યા એમાં તમારે નામ નિર્દેશ કરવાનો છે. તો અહીંયા તમારે એની આકૃતિ દોરવાની છે અને ત્યાર પછી નામ નિર્દેશ કરવાનું છે, આ રીતનું. ત્યાર પછી પ્રશ્ન આઠ આવે છે, ટૂંકનોંધ લખો ચંદ્રગ્રહણ પરિક્રમણ. તો જોઈએ આપણે એમના ટૂંકનોંધ. ચંદ્રગ્રહણ, ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે, એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને આપણે ચંદ્રગ્રહણ કહેવાય છે. ત્યાર પછી પરિક્રમણ, તો પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. પૃથ્વીની આ ગતિને પરિક્રમણ કે કક્ષા ભ્રમણ કહે છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતાં પૃથ્વીને 365 દિવસને 6 કલાક લાગે છે, તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે. કોઈ પણ બે બાહ્ય ગ્રહ વિશે લખવાનું છે. તો મિત્રો, એમાં આપણે યુરેનસ અને નેપ્ચ્યુન વિશે લખીએ. યુરેનસ, તે સૂર્યથી ખૂબ દૂર હોવાથી સૂર્યનું પ્રખર તેજ તેની સપાટી પર આછી ચાંદની જેવું દેખાય છે. તે અત્યંત ઠંડો ગ્રહ છે, તેને ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે. નેપ્ચ્યુન, તે નીલા રંગનો ખૂબ ઠંડો ગ્રહ છે, તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરીવાયુ છે. આ ગ્રહ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. તેને 8 ઉપગ્રહ છે. ઈસવીસન 1845માં ગેલ નામના ખગોળશાસ્ત્રીએ આ ગ્રહની શોધ કરી હતી. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6નું સામાજિક વિજ્ઞાનની જે નવી સ્વાધ્યાન પોથી છે એમના પાઠ 9નું આપણું ઘર પૃથ્વીનું સોલ્યુશન જોયું. મિત્રો, આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.